કાચની બરણી અને બે કોફીના કપ. મિત્રો, મારે તમને આ જે વાત કરવી છે, આપણા જીવનની અંદર કઈ કઈ બાબતો અગત્યની છે એના અનુસંધાનમાં એક ફિલોસોફીના અધ્યાપકે પોતાના વર્ગખંડની અંદર એક પ્રયોગ કરીને બતાવ્યો. આ જે પ્રયોગ છે બહુ વેલ નોન અને જાણીતો પ્રયોગ છે અને કેટલાય મોટિવેટરો આ પ્રયોગ કરે જ છે. એટલે કે આજના વાર્તા વૈભવની અંદર મારે તમને વાત કરવી છે. ફિલોસોફીના પ્રોફેસર વર્ગખંડમાં જાય છે અને સાથે થોડીક વસ્તુઓ પણ સાથે લેતા જાય છે. એમાં એક કાચની બરણી અને ખાસ કરીને એની અંદર બીજી કેટલીક બાબતોના અનુસંધાનમાં કેટલીક બાબતો લઈ જાય છે. બધા વિદ્યાર્થીને એમ કહે છે કે તમે આ કાચની બરણીને જોઈ શકો છો, બધા ક્યાં જોઈ શકે છે. પછી ટેબલ ટેનિસના જે દડા નાના નાના આવતા હોય છે ને, એ એક વિદ્યાર્થીને એમ કહે છે કે તમે આની અંદર એક પછી એક દડા નાખતા જાઓ, અને એક પછી એક દડા નાખતા જાય અને છેક છેલ્લે સુધી ભરાઈ ગયા. ત્યારે અધ્યાપક વિદ્યાર્થીઓને પૂછે છે કે હવે તો બરણીમાં જગ્યા રહી નથી ને? તો કે ના, બધા જ દડા આવી ગયા અને હવે એક પણ દડો સમાય એમ નથી. ત્યારે ફરીવાર એ અધ્યાપક નાના નાના કાંકરાઓ એ સાથે લઈ આવેલા, નાના કાંકરાઓ. અને એ કાંકરાઓ એમ કહે છે કે આ કાંકરાઓ બીજા એકને વિદ્યાર્થીને બોલાવે છે અને એમ કહે છે કે તમે આમાં કાંકરા નાખવાની ટ્રાય કરો છો. તો એક પછી એક કાંકરા નાખતા જાય અને કાંકરાઓ બે દડાની વચ્ચેની જગ્યાની અંદર એ કાંકરાઓ એક પછી એક ગોઠવાતા જાય. ઘણા કાંકરા ગોઠવણા અને એ પણ ફૂલ થઈ ગયા. ત્યારે વિદ્યાર્થીને એમ કીધું કે હવે તો તમને ખાતરી થઈ ને કે આ આની અંદર કંઈ હવે સમાઈ શકે એવું નથી? ત્યારે એમ કીધું કે ના, હવે તો આમાં કંઈ સમાઈ શકે એમ નથી. ત્યારે એ અધ્યાપકે એકદમ ઝીણી રહેતી એક ડબલું લઈને આવેલા અને એક બેનને ઊભા કર્યા અને કીધું કે તમે આ ઝીણી રહેતી એમાં નાખવાનો પ્રયત્ન કરો, પ્રયાસ કરો, કદાચ આવી જાય. તો એણે થોડી ઝીણી રહેતી એક નાખવાનો પ્રયત્ન કર્યો તો એક ડબલું, બે ડબલા, ત્રણ ડબલા, એમ કરતાં 7-8 ડબલા રહેતીના એમાં સમાઈ ગયા. વિદ્યાર્થીઓને આશ્ચર્ય થયું કે પહેલી વખત દડાઓ નાખાતા ત્યારે ખરેખર બરણી ફૂલ થઈ ગઈ, તો પણ એમાં નાના નાના કાંકરા તો સમાણા જ. ત્યાર પછી આ એકચ્યુઅલી જે રેતી નાખી તો રેતીએ 7-8 ડબલા સમાઈ ગઈ. ત્યારે અધ્યાપક એમ કહે છે કે હવે તો તમને એમ લાગે છે ને કે આમાં કાંઈ ન સમાય? ત્યારે કે હા, હવે આમાં કાંઈ સમાય નહીં. ત્યારે એ અધ્યાપક બે કોફી ભરેલા કપ, એટલે કે તૈયાર કરેલી કોફી, અને એ પોતે નાખે છે અંદર. એટલે કોફી એટલે પાણી જેવી પ્રવાહી, અને એમાં નાખે છે. એક કપ નાખ્યો, બીજો કપ નાખ્યો, બે કપ સમાઈ ગયા. કારણ કે ઝીણી રહેતીની વચમાં પણ કોફી તો આવી શકે, પાણી તો આવી શકે, પ્રવાહી તો આવી શકે. આમ કરીને જ્યારે ખરેખર અધ્યાપકે એમ કીધું કે તમને આમાં સમજ પડી, ત્યારે એમ કહે છે કે મારે તમને આના વિશે આપણા જીવનની વાત સમજાવવી છે. એણે એમ કીધું કે આ જે બરણી છે ને, એ આપણું જીવન છે, અને બરણીની અંદર તમે જે આ ટેનિસના દડાઓ નાખ્યા ને, એ આપણી અંગત બાબત છે. એટલે કે આપણે જોઈ શકીએ કે દાખલા તરીકે હું તમને એમ કહું કે આ દડા નાખ્યા એ પહેલાં તમે જો રેતી નાખી દીધી હોત તો દડા સમાત? તો કે ના, ન સમાત. તો સૌથી પહેલાં એ અંગત બાબત છે, અને એ અંગત બાબત એટલે એનો અર્થ એ થયો કે આપણે ભગવાન જેને કહી શકીએ, માતા પિતા, ભાઈઓ, આપણા બહેનો, અથવા તો આપણા કોઈ નજીકના કોઈને કોઈ સગા સંબંધી જે આપણે ખૂબ નજીક કહી શકાય, મિત્રો, આ બધી બાબતો આપણે પહેલાં નાખો, જરૂરિયાત જ છે. જો તમે એ નહીં નાખો અને નકામી વસ્તુ જો અંદર જશે તો આ બધા માટે રહેવાની જગ્યા નહીં મળે. ત્યાર પછી અધ્યાપક એમ કહે છે
કે આ જે નાના નાના કાંકરા નાખ્યા ને એ આપણી જે જરૂરિયાત છે. પહેલામાં આપણી આત્મીયતા, આપણી અંદરની અંદરની બાબત, એટલે કે ખૂબ નજીકની બાબત, અને આ જે કાંકરા છે એ ખરેખર આપણી જરૂરિયાત, એટલે કે આપણું મકાન, આપણી ગાડી, આપણા કોઈ અન્ય પ્રકારનું વાહન, ઘરનું ફર્નિચર, કોઈ અમુક પ્રકારના બીજા સાધનો, આ બધી જ બાબતો છે એ પણ આપણા આત્મીય ભૂમિકા ઉપરના, એટલે કે આપણા નજીકની વ્યક્તિઓની સાથે પણ એ સમાઈ જઈ શકે. એ સંપૂર્ણ ભરાઈ જાય ને તો પણ એની વચમાં ભરાઈ જાય. ત્યારે કોઈક વિદ્યાર્થીએ પૂછ્યું કે તો પછી આ રહેતી એટલે શું? ત્યારે અધ્યાપક એમ કહેતો, મારે તમને એ જ વાત કેવી છે કે રહેતી એટલે નકામી બાબત. આપણે કોઈનો ઝઘડો કરીએ છીએ, કોઈની સાથે કોઈ બિનજરૂરી વિવાદ કરીએ છીએ, ચર્ચા કરીએ છીએ, કોઈની ટીકા કરીએ છીએ, કોઈને ઉતારી પાડીએ છીએ, જેને નકારાત્મક બાબત કહી શકાય, એ આ નકારાત્મક બાબતો એ રહેતી છે. તમે જુઓ કે તમે પોતે તમારા આત્મીય ભૂમિકા ઉપરના જેટલા છે એ બધું તમે નાખી દો, તમારી જરૂરિયાત છે એ બધી પણ પૂરી કરો, તો પણ તમે રેતી નાખી શકો છો. એનો અર્થ એ થયો કે તો પણ આ નકામી બાબતો એની મેળે ચાલી જવાની છે. આટલી વાત થઈ ગઈ. એક વિદ્યાર્થી ફરીવાર ઊભો થયો કે તો પછી આ કોફીના બે કપ નાખ્યા એનું શું? ત્યારે એમ કીધું કે આ બધી વસ્તુ ભરાઈ ગઈ. ત્યાર પછી આપણે સંબંધ તો બાંધવા પડશે ને, આપણે કોઈની સાથે બેસીને વાતો તો કરવી પડશે ને, આપણે કોઈના સમાજને આપણે આપણી હારે ભેળવવા તો પડશે ને, સમાજની કોઈ વ્યક્તિની સાથે આપણે મેળવવું તો પડશે ને, ત્યારે આપણે એકબીજા કોફી કે ચા પી અને એકબીજા વચ્ચે આપણે સંબંધો વિકસાવવા પડે. અને આ બધું તમે કરો ને તો એ સંબંધ વિકસી શકે. ચા અને કોફી તો અંદર ચાલી જ જાય, ખબર જ નથી પડતી, બે રેતીના કણની વચ્ચે પણ પ્રવાહી વહી જાય. આનો અર્થ એ થયો કે દરેક માણસે સમજી લેવું જોઈએ કે જો જીવનની અંદર તમે માત્ર ને માત્ર જો રેતી પહેલાં નાખી દેશો, એટલે કે તમારા ઝઘડા અને કલેશને, કોઈને હેરાન કરવા ને કોઈને દુઃખી કરવા ને કોઈને તકલીફમાં મૂકવા ને કોઈની ચર્ચા કરવી, જેને નકામી ભાષા કહી છે આપણે, નકારાત્મક બાબતો કહી છે, એકવાર જો આપણા જીવનની અંદર એટલે બરણીમાં જો રેતી ચાલી ગઈ, તો પછી આપણા આત્મીયજનો અથવા તો આપણે જરૂરિયાતની વસ્તુ પણ આપણને મળવાની નથી. તો એનો અર્થ થયો કે સૌથી પહેલું જે કામ છે એ કામ જે આપણા દડા છે ટેનિસના, એટલે કે સૌથી અગત્યની બાબત આપણા આત્મીયજનો સાથેની ભૂમિકા સૌથી અગત્યની. આપણા ભાઈ, આપણા બેન, આપણા ઘરને માતા પિતા, દાદા દાદી, આની સાથેનો વ્યવહાર, એની સાથે જીવન જીવવાની ભૂમિકા એ સૌથી અગત્યની છે. એને તમે સૌથી પહેલી પ્રાયોરિટી આપો. ત્યાર પછી આપણે કંઈક જરૂરિયાત તો રહેશે જ, આપણે કોઈને કોઈ વસ્તુની જરૂરિયાત રહેવાની છે, ગાડીની જરૂરિયાત રહેશે, મકાનની જરૂરિયાત રહેશે, અન્ય કોઈ ફર્નિચરની જરૂરિયાત રહેશે, બીજા સાધનોની જરૂરિયાત રહેશે, એ પછીની વાત થઈ. આપણા આત્મીયજનોની ભૂમિકાના સંદર્ભમાં ખાસ કહો કે આત્મીયજનોના ભોગની ખાતર આપણે આ બધી જે બાબતોની જરૂરિયાત છે એ પછી આવશે સેકન્ડ કેસમાં. અને આ બે વસ્તુ આવશે ત્યાર પછી તો આપણને થોડી 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 નકારાત્મક બાબતો આવવાની છે, એટલે કે રહેતી આવશે. અને આ બધી જ બાબતો તમે કરો ત્યારે તમે જોઈ શકશો કે મારે તમને એમ કહેવાનું છે કે આ બે બાબત પૂરતી છે. રહેતી જેટલી ઓછી તમે નાખશો એટલું જીવનની અંદર તમારે આનંદ મળશે, એટલે કે જેટલા કજિયા ઓછા કરશો, જેટલા ઝઘડા ઓછા કરશો, જેટલા બીજાને હેરાન કરશો, ઓછા કરશો, તો આપણે આપણી ભૂમિકા, આપણું જીવન એકદમ સુંદર બનશે. પણ સાથોસાથ જે કોફીના બે કપ છે એ તો નાખવાના જ છે, સંબંધો તો બાંધવાના જ છે, સમાજ સાથે રહેવાનું તો છે, સમાજની સાથે કામ તો કરવાનું જ છે. આપણા જે સહ અધ્યાપક આપણી સાથે ભણનારા હોય એની સાથે સંબંધ તો રાખવો જ પડશે, આપણા મિત્રોની સાથે સંબંધ તો રાખવો જ પડશે. પણ એ જે બધી બાબતો છે તો જે કોફીના કપની જેમ
પાણીની જેમ આપણને એ મળી રહેશે, પણ આ ક્રમને તમે ભૂલો નહીં. આ પ્રાધ્યાપક ફિલોસોફીના હતા, એટલે ફિલોસોફીના સિદ્ધાંતના રૂએ આ વાત એટલે કે આ વાર્તા આપણે જે કીધી, આપણે સમજવા જેવી ભૂમિકા છે. ફરી એકવાર હું તમને કહું છું કે આપણા સૌથી અગત્યના ખ્યાલો આપણા જીવનમાં જો કોઈ હોય તો આપણું કુટુંબ, આપણા માતા પિતા, આપણા ઈશ્વર, આપણે આપણા ભાઈ બહેન, આપણા જ પોતાના અંગત વ્યક્તિઓની સૌથી પહેલી જરૂરિયાત. બીજી જરૂરિયાત આપણે મળતા સાધન સામગ્રી, જરૂરિયાતના સાધનો, અને ત્યાર પછી આ બે કરશો એટલે આપોઆપ તમને નકારાત્મક બાબતો આવી જવાની. પણ ધ્યાન રાખો, શક્ય એટલી રહેતી ઓછી નાખો, અને પછી તો બે કપ તો તમે સારી રીતે કહી શકશો, કોફીના, ચાના, પાણીના કોઈ પણ લઈ શકો. સંબંધો વિકસાવો, આપણા સમાજની ભૂમિકા ઉપરના સંબંધો, અને જો આ ક્રમને જાળવી રાખીએ તો આપણું જીવન એકદમ ઉત્તમ બને એમ આ વાર્તા આપણને કહે છે. સૌ કોઈ આ મુદ્દાને ધ્યાનમાં રાખો અને ખૂબ આગળ વધો એવી શુભેચ્છા.